नमस्ते विद्यार्थी मित्रों, हूँ विपुल अग्रावर, ज्ञान सौरभ स्कूल ना ऑनलाइन वीडियो लेक्चर में आपनु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 प्रथम सत्र विषय अंग्रेजी में यूनिट 1 वेर वेर यू नी एक्टिविटी 8 छे एनो आपणे अभ्यास करीशू। तो सब प्रथम आपणे एना शब्दार्थ जोईए। लास्ट ईयर एटले के गया वर्षे, यूजुअली सामान्यतः, अ लॉट पुष्कळ, ग्रे भूखरो अथवा राखोड़ी रंग, सनशाइन एटले सूर्य प्रकाश, बिकॉज एटले कारण के, डिफरेंट एटले जुदू अथवा अलग, वार्म एटले गरम अथवा उफाड़ू, इन फेक्ट एटले हकीकत में, रेफ्रिजरेटर एटले रेफ्रिजरेटर, टू लीव एटले जतु रहेवू अथवा छोड़ी देवू, जेनुं भूतकाळ रूप थाशे लेफ्ट, नेक्स्ट डे एटले पछीना दिवसे, रियली एटले खरेखर, कोल्ड एटले ठंडू, डार्क एटले अंधारू, आउटसाइड एटले बहारनी बाजू, टू थिंक एटले विचारवू, जेनुं भूतकाळ रूप थाशे थॉट, TOUGHT, सिक एटले बीमार, क्लासरूम एटले वर्गखंड, क्लोथ्स एटले कपड़ा, फ्रीजर एटले थीजावी दे तेवू अथवा ठंडु करनार, अने हेवीली एटले के भारे। હવે આપણે એક્ટિવિટી 8 ની ગુજરાતી સાથે સમજૂતી મેળવીએ। ઇટ વોઝ અ કોલ્ડ ડે, તે એક ઠંડીનો દિવસ હતો। લાસ્ટ યર ધેર વોઝ વન રિયલી રિયલી બેડ ડે, ગયા વર્ષે તે એક દિવસ ખરેખર બહુ ખરાબ હતો। ઇટ વોઝ મંડે, તે દિવસ સોમવાર હતો। યુઝવલી ધેર આર અબાઉટ 25 સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસ, સામાન્યતઃ મારા વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હોય છે। બટ ઓર ધેટ ડે ધેર વેર ઓનલી 5 સ્ટુડન્ટ્સ, પણ તે દિવસે માત્ર 5 જ વિદ્યાર્થીઓ હતા। ઇટ વોઝ રિયલી કોલ્ડ, ખરેખર ખૂબ ઠંડી હતી। ઇટ વોઝ રેનિંગ અ લોટ, પુષ્કળ વરસાદ વરસી રહ્યો હતો, એટલે કે ખૂબ જ વરસાદ વરસી રહ્યો હતો। ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ, બહારની બાજુએ અંધારું હતું, એટલે કે આકાશમાં વાદળો છવાયેલા હતા અને ખૂબ જ અંધારું હતું। ધેર વોઝ નો સનશાઇન, સૂર્યપ્રકાશ ન હતો। આઈ થિંક ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ, આઈ થિંક એટલે મેં વિચાર્યું, ધ સ્ટુડન્ટ વેરન્ટ એટ સ્કૂલ, વિદ્યાર્થીઓ શાળામાં ન હતા, બીકોઝ કારણ કે, ધે વેર સિક કારણ કે તેઓ બીમાર હતા, ધે વેર એટ હોમ તેઓ ઘરે હતા, મે બી ધે વેર ઇન બેડ કદાચ તેઓ પથારીમાં હતા। એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે મેં વિચાર્યું કે વિદ્યાર્થીઓ શાળામાં નહોતા આવ્યા કારણ કે તેઓ બીમાર હતા, અને બીમાર હોવાને કારણે તેઓ ઘરે હતા અને પથારીમાં હતા। પછીના પેરેગ્રાફમાં જોઈએ, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, શ્રીમાન જોશી અમારા શિક્ષક છે। He is always at school. તેઓ હંમેશા નિશાળે હોય છે। He is never at home on Monday. તેઓ સોમવારે ક્યારેય ઘરે હોતા નથી। Last Monday was no different. ગયો સોમવાર અલગ ન હતો। He was not in a bed. એટલે કે તેઓ પથારીમાં ન હતા। He was in the classroom and he was cold. તેઓ વર્ગમાં હતા અને તેઓ ઠંડીથી ઠરી ગયા હતા, એટલે કે તેઓને ખૂબ ઠંડી લાગતી હતી।
ही वॉज नॉट इन वार्म क्लोथ्स तेने गरम कपड़ा पहेरिया न हता इन फेक्ट ऑल द स्टूडेंट्स वेर कोल्ड हकीकत में बधा ज विद्यार्थी ठरी गया हता एटले के बधा ज विद्यार्थी ने ठंडी लागती हती अहीं कोल्ड शब्द ठंडी लागवाना अर्थ में आपेलो छे इट वॉज फ्रीजिंग वातावरण थीजी जवाय तेवू हतु द स्कूल वॉज लाइक अ रेफ्रिजरेटर शाला रेफ्रिजरेटर जेवी लागती हती अवर रूम वॉज लाइक अ फ्रीजर अमारो जे वर्गखंड छे अमारो रूम छे ए फ्रीजर जेवो लागतो हतो एंड पुअर मिस्टर जोशी वॉज लाइक आइस अने श्रीमान जोशी साहेब बिचारा बरफ जेवा ठरी गया हता द स्मोल क्लास वॉज कोल्ड 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 नानो एवो अमारो वर्ग खूबज ठंडो ठंडो अने ठंडो हतो इट वॉज रेनिंग हेवीली हेवीली एटले के भारे भारे वरसाद वरसी रह्यो हतो I left the school early. हूँ शाळा माथी अर्ली एटले के वेहलो हूँ शाळा माथी वेहलो निकली गयो हतो The rain stopped at night. The rain stopped at night एटले के वरसाद रात्रे अटकी गयो Next day the sun was shining. बीजा दिवसे सूर्य प्रकाशतो हतो So everything was okay. तेथी बधु बराबर हतु There were 25 students, not only 5. તે દિવસે વર્ગમાં 25 વિદ્યાર્થીઓ હતા માત્ર 5 જ નહીં પણ 25 વિદ્યાર્થીઓ હાજર હતા બટ વેર વોઝ મિસ્ટર જોશી પરંતુ શ્રીમાન જોશી ક્યાં હતા હી વોઝન્ટ ધેર તેઓ ત્યાં ન હતા હી વોઝ એટ હોમ સીક ઇન એ બેડ તેઓ ઘરે હતા માંદા હતા અને પથારીમાં હતા એટલે કે તેઓ ઘરે હતા અને બીમાર થયા હતા એટલે પથારીમાં હતા હવે એક્ટિવિટી 8 ને આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો સૂચના જોઈએ ઘટનાને આધારે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો તો આપણે જે એક્ટિવિટી 8 શીખ્યા એને આધારે અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે એટલે મિત્રો એક્ટિવિટી 8 માં જે વાક્ય હતા એ ખાસ યાદ રાખજો પહેલી ખાલી જગ્યા તો વેધર વોઝ ખાલી જગ્યા એન્ડ રેની તેમાં જવાબ આવશે કોલ્ડ વાતાવરણ ઠંડુ અને વરસાદ વાળું હતું એટલે કે વરસાદી અને ઠંડુ વાતાવરણ હતું બીજી ખાલી જગ્યા જોઈએ ઇટ વોઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આઉટસાઇડ હવે મિત્રો તમને એ વાક્ય છે યાદ હશે તો તરત જવાબ મળી જશે કે બહારની સાઈડ કેવું વાતાવરણ હતું કે ડાર્ક એન્ડ ગ્રે ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ ત્રીજી ખાલી જગ્યા જોઈએ મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ ખાલી જગ્યા ત્યાં જવાબ આવશે સ્કૂલ મેની સ્ટુડન્ટ્સ વેર નોટ એટ ધ સ્કૂલ ચોથી ખાલી જગ્યા જોઈએ ધેર વોઝ નો ખાલી જગ્યા તો આપણે વાક્યમાં જોયું હતું કે ધેર વોઝ નો સનશાઇન અહીંયા સનશાઇન જવાબ આવશે ત્યાં સૂર્યપ્રકાશ ન હતો પાંચમી ખાલી જગ્યા જોઈએ લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા સીક એટ હોમ તો અહીંયા જવાબ આવશે વેર મોટાભાગના વિદ્યાર્થીઓ બીમાર હતા અને ઘરે હતા છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ મિસ્ટર જોશી વોઝ એટ હોમ ખાલી જગ્યા તો એ આપણે છેલ્લા ફકરામાં વાક્ય જોયું તેમાં આપેલું છે મિસ્ટર જોશી વોઝ એટ હોમ સીક ઇન બેડ શ્રીમાન જોશી સાહેબ છે એ ઘરે હતા બીમાર હતા અને પથારીમાં હતા ધ ક્લાસરૂમ વોઝ લાઈક અ ખાલી જગ્યા કે ફ્રીઝર ક્લાસરૂમ છે એ ફ્રીઝર જેવો લાગતો હતો આઠમી ખાલી જગ્યા જોઈએ તો ખાલી જગ્યા વોઝ લાઈક અ રેફ્રિજરેટર
શું રેફ્રિજરેટર જેવું લાગતું હતું? તો કે સ્કૂલ. જવાબ આવશે સ્કૂલ. ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર. નવમી ખાલી જગ્યા જોઈએ. ધ રેન સ્ટોપેડ એટ ખાલી જગ્યા. એ પણ આપણે ફકરામાંથી મળી જાય છે. હા, યાદ આવી ગયું ને? ધ રેન સ્ટોપેડ એટ નાઇટ, એટલે કે વરસાદ રાત્રે અટકી ગયો. દસમી ખાલી જગ્યા જોઈએ. મિસ્ટર જોશી વોઝ ખાલી જગ્યા નેક્સ્ટ ડે. મિસ્ટર જોશી વોઝ એટ હોમ. જવાબ આવશે એટ હોમ. મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે. તો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા શીખ્યા બાદ આપણે એક્ટિવિટી 8 ના જ આધારે થોડા ટ્રુ ફોલ્સ છે તે જોઈશું. તો ચાલો એની સૂચના વાંચીએ. ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. તો અહીંયા વાક્ય આપેલા છે એ વાંચી અને આપણે સાચા છે કે ખોટા, એટલે કે ટ્રુ કે ફોલ્સ છે તે લખવાના રહેશે. આના માટે તમારે આઠમી એક્ટિવિટી જે છે એમાં આવેલા વાક્ય યાદ રાખવા પડશે. ચાલો જોઈએ. પેલું વાક્ય જોઈએ. ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ધેટ મંડે. એ સોમવારના દિવસે 5 વિદ્યાર્થીઓ વર્ગમાં હતા. તો બરાબર છે, જવાબ આવશે ટ્રુ. બીજું વાક્ય જોઈએ. ઇટ વોઝ વાર્મ ઓન મંડે. મંગળવારે ગરમ દિવસ હતો. તો આવું વાક્ય અહીંયા આવતું નથી. તો ખોટું છે, જવાબ આવશે ફોલ્સ. ત્રીજું વાક્ય જોઈએ. મિસ્ટર જોશી વોઝ પ્રેઝન્ટ ધેટ મંડે. શ્રી જોશી સાહેબ છે સોમવારે હાજર હતા. તો સાચું છે, તો જવાબ આવશે ટ્રુ. ચોથું વાક્ય જોઈએ. મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ ધ નેક્સ્ટ ડે. પછીના દિવસે શ્રી જોશી સાહેબ શાળામાં હાજર હતા. તો કેના, તેઓ તો બીમાર હતા. તો જવાબ આવશે ફોલ્સ. પાંચમું વાક્ય જોઈએ. મિસ્ટર જોશી એન્ડ ધ સ્ટુડન્ટ્સ ફેલ્ટ કોલ્ડ ધ નેક્સ્ટ ડે. શ્રી જોશી સાહેબ અને વિદ્યાર્થીઓએ પછીના દિવસે ઠંડી અનુભવી. તો જવાબ આવશે ફોલ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી 8 છે એ પૂર્ણ થાય છે. ચાલો હવે હોમવર્ક જોઈએ. તો હું હોમવર્ક કહું છું, તમે શાંતિથી સાંભળજો. આપણે જે એક્ટિવિટી 8 શીખી ગયા, એક્ટિવિટી 8 નું ગુજરાતી ભાષાંતર તમારે તમારી રફબુકમાં લખવાનું છે. જે આપણે ધોરણ 6 અંગ્રેજી સ્ટડી મટીરિયલ્સ છે તેના પાના નંબર 12-13-14 ઉપર આપેલું છે. એ 3-3 પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર તમારે તમારી રફબુકમાં જોઈને લખવાનું છે. ચાલો આવજો. Thank you.